બોડોર વિલેજમાં અમારા ગામ ના અન્યાય થયેલું છે જેમાં શ્રી સોનુનિયા ગામ રહી ગયું છે જે બોર્ડર અડીને પણ આવતું છે અને બોર્ડર અડીને ખેતીની જમીન પણ આવેલી છે સોનિયા ગામના ખેડૂતોની તો અમારો ગામ બોર્ડર વિલેજમાં લેવા માટે અમે માગણી પણ કરી છે જે અરજી અમે ટીએસપી ખાતામાં આપેલી છે અમે બહુ વખતે બોર્ડર વિલેજમાં લેવાની માગ કરી હતી પણ અને આજ અમને જવાબ નથી આપેલો અમે રિક્વેસ્ટ એટલી જ કરી કે ધારાસભ્ય અને સંસદસભ્ય ને કલેક્ટર તરત જ એને પર ધ્યાન આપે અને અમારું ગામનું હલનો જવાબ આપે તો બહુ સારું રહેશે નહીં તો પછી અમે પંદર કે વીસ દિવસમાં પછી અમે કલેક્ટર કચેરીને ઘેરાવ કરું હું સોમનાથમાં આજથી રાજ્યની અગિયારમી ચિંતન શિબિર યોજાઈ રહી છે ત્રણ દિવસનીય ચિંતન શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના સદસ્યો સાથે હાજર રહેશે વરિષ્ઠ સચિવો જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી શિબિરમાં જોડાશે વહેલી સવારથી જ અધિકારીઓ અને મંત્રીઓનું સોમનાથમાં આગમન થઈ રહ્યું છે ત્રણેય દિવસ ચિંતન શિબિરનો પ્રારંભ સામૂહિક યોગથી કરવામાં આવશે રાજ્યમાં રોજગારીની તકો ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ પર ચર્ચા થશે પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું યોગદાન ડેટા એનાલિસિસ અને એઆઈના ઉપયોગ અંગે પણ ચર્ચા થશે શિબિરના અંતિમ દિવસે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડીડીઓના એવોર્ડ્સ પણ અપાશે

તેમાં ચર્ચા કરવામાં આવશે જોકે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ સોમનાથ મહાદેવ દર્શન ગયા છે અને તેમના દર્શન બાદ તેમના હસ્તે જેમનું ઉદઘાટન કરવામાં આવશે જી આપનો આભાર